नमस्ते विद्यार्थी मित्रों, आपने आजे आसपास में पाठ पांच आपणे शुरू कर्यो तो एमा आपणे गया वीडियो में जोयुं तुं के आ एक कूंडा में छोड़ उगाड़ेलो छे, बराबर छे। ए छोड़ उगता एनुं नाम लखवानुं छे, बीजनुं कयो बीज सानो छोड़ उगाड्यो छे ते एनी तारीख, त्यारबाद तमारे एनुं अवलोकन करीने अहींया तमारे कोठो पूरवानो हतो। त्यारबाद आपणे आ प्रश्नोनी चर्चा करी हती, बराबर, के तमे जे बीज वाव्यु छे ए बीजने उगता केटला दिवस थाय छे, बराबर, एना पछीना दिवसे एनी ऊंचाई केटली होय छे, सौथी वधारे ऊंचू कयो छोड छे, बराबर, एटले के छोड़नी ऊंचाई कया दिवसे वधी, मतलब प्रश्नोनी आपणे चर्चा करी हती। हवे आपणे विद्यार्थी मित्रो अहींयाथी बाकी छे चर्चा करो कि कया बीजने जमीनमांथी बहार आवता सौथी वधु दिवस लाग्या। तो आमां विद्यार्थी मित्रों तमारे शुं करवानुं छे, तो के तमारे एक अलग कूंडू लेवानुं छे, बराबर, अथवा कोई प्लास्टिकनो डब्बो पण लई शको छो, बराबर। एमां तमारे तल, राई, बराबर छे, मेथी, धाणा, मग, એ બધું નાખવાનું છે એક સાથે, અને ત્યારબાદ આ પ્રશ્નોની ચર્ચા કરવાની છે કે કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા, બરાબર। તો એનો જવાબ આપણે કહી શકીએ કે આપણે ઘણા બધા બીજ વાવ્યા હતા, બરાબર, અને એ બધા બીજના ફણગા ફૂટવામાં અલગ અલગ સમય લાગે છે, પણ જે તલના બીજ છે, બરાબર, તલના બીજ છે એને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા। બીજો પ્રશ્ન છે કે કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગ્યા। તો વિદ્યાર્થી મિત્રો આપણે જેટલું વાવ્યું છે એમાંથી જે રાઈ છે એ રાઈના બીજને જમીનમાંથી બહાર આવતા ઓછા દિવસ લાગશે, એટલે કે એ વહેલી ઉગી જશે। ત્રીજો પ્રશ્ન છે કે કયા કયા બીજ બિલકુલ ઉગ્યા જ નહીં, કેમ? તો તમે જે બીજ ઉગાડ્યા છે એમાં જો કોઈ બીજ ન ઉગ્યું હોય, બિલકુલ ન દેખાતું હોય, બરાબર, તો એ બીજના નામ લખવાના છે, અને કેમ? તો કે એ બીજને સરખા પ્રમાણમાં હવા, પાણી કે ગરમી નહીં મળી હોય, બરાબર છે, અથવા તો આપણે તેને વધારે પડતું પાણી આપ કર્યું હશે, એને તડકો નહીં આપ્યો હોય, બરાબર છે, તો એ કારણસર બીજ ઉગતા નથી। આગળનો પ્રશ્ન છે કે કોઈ વિદ્યાર્થીનો છોડ સુકાઈ ગયો અથવા તો પીળો પડી ગયો, આવું કેમ થયું હશે? તો કે તમે બીજા તમારા વિદ્યાર્થી મિત્રો સાથે અને સરખાઓ, બરાબર, તમારા છોડ જે ઉગ્યા છે એ અને એમને ઉગાડ્યા છે તે, તો તમારે જોવાનું છે કે કોઈનો છોડ સુકાઈ ગયો છે, પીળો પડી ગયો છે, તો એવું થવાનું કારણ શું છે? તો આપણે કહી શકીએ કે એને બરાબર પાણી નહીં આપ્યું હોય, બરાબર, એટલે સુકાઈ ગયો હશે કે પીળો પડી ગયો હશે, પછી એને વધારે પડતા તડકામાં મૂકી રાખ્યો હશે તો પણ તે સુકાઈ જાય, એવા કંઈક એવા કારણ આવી શકે। છેલ્લો પ્રશ્ન છે, છોડને પાણી ન મળે તો શું થાય? આપણને બધાને ખબર છે કે આપણને પાણી ન મળે તો આપણને કેવું થાય છે, બરાબર, આપણને કંઈ ગમતું નથી, મુરઝાઈ જાય આપણું શરીર, બરાબર, મોઢું નાનું થઈ જાય, પછી વધારે સમય થાય તો પાણી વગર રહેવાય જ ના, બરાબર। તો છોડ પણ એક સજીવ છે, એટલે છોડને પણ પાણી આવશ્યક છે, જો છોડને પાણી ન મળે સમયસર તો છોડ સુકાઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ પાંચ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે, મેં તમને જે રીતે કહ્યા છે એ રીતે તમારે આ પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર, અને લખવાના છે તમારે। આગળ આપણને આપ્યું છે, વિચારો અને કહો, બરાબર, કે બીજની અંદર શું હોય છે? તો તમારે આ મસ્ત એક પ્રવૃત્તિ ઘરે કરવાની છે વિદ્યાર્થી મિત્રો, કે તમારે બીજ લઈને પલાળવાના છે, બરાબર। આગળ આપણે જોયું એ રીતે તમારી પાસે પલાળેલા બીજ જો હોય તો તમારે એ બીજની વચ્ચે જોવાનું છે, બરાબર, કે એ બીજનો આકાર પહેલાં નાના હોય છે, પછી આપણે પલાળીએ ત્યારે એ મોટા થઈ જાય છે, બરાબર। તો આપણે જોવાનું છે કે બીજની અંદર શું હોય છે, તો આપણે જોઈશું, તો વિદ્યાર્થી મિત્રો બીજની અંદર
આપણને એક ગાંઠ જેવી રચના આપેલી હોય છે, જે હું તમને આ ચિત્રમાં બતાવીશ કે આ રીતે તમે બીજ જોશો તો તમને અહીંયા આ પ્રકારની એક ગાંઠ જેવી રચના દેખાશે. બરાબર, કે એ બીજ જ્યારે તમે વચ્ચેથી ફાડશો ત્યારે એ જે ગાંઠ જેવી રચના છે એમાંથી બીજ અંકુરણ થાય છે. તમે અહીંયા જોયેલા ચિત્રમાં તમને દેખાય છે કે તમને ઘણા બધા બીજ અંકુરિત થયેલા જોવા મળે છે. તો બીજમાં શું છે? તો કે બીજમાં એવો ભાગ હોય છે એક, કે જ્યાંથી એ બીજને ઉગવા માટે, બરાબર, ત્યાંથી બીજ ઉગી શકે છે. તો બીજની અંદર એવું કંઈક અંકુરણ થાય એ પ્રમાણે બીજની અંદર એક ભાગ આપેલો હોય છે. આગળ જોઈએ કે નાના બીજમાંથી મોટો છોડ કે જડ કેવી રીતે બને છે. બરાબર, સરસ મજાનો પ્રશ્ન છે કે નાનું બીજ આપણે વાવ્યું હતું એમાંથી પહેલાં છોડ થશે. બરાબર, અથવા તો એવું આપણે બીજ વાવીએ કે જેનું વૃક્ષ થઈ શકે. બરાબર, તો આપણે જોઈએ તો કેવી રીતે, તો કે જે બીજ છે એને સારા એવા પ્રમાણમાં પાણી મળે, ગરમી મળે, બરાબર છે, હવા મળે, તો એ બીજનો સારો એવો વિકાસ થાય છે. અને થોડાક દિવસો, બરાબર, થોડાક મહિના પછી એને પૂરેપૂરો એનો સંપૂર્ણ વિકાસ થઈ જાય ત્યારે એનું વૃક્ષમાં પરિવર્તન થાય છે. હવે આપણે પાછળ જોઈશું. વિચારો અને અનુમાન કરો, જો છોડ ચાલતા હોત તો શું થાય? ચિત્ર દોરો. બરાબર, આ તો પેલી કહીએ ને આપણે શેક ચલ્લી જેવી વાત કહેવાય કે છોડ ચાલતો હોત તો શું થાત. તો આપણને ગમે તઈ જે છોડ ગમતો હોત, બરાબર, એ છોડ આપણે લઈ આવત, એવું જ થાય ને. તમને એવું એક કાર્ટૂન જેવું ચિત્ર દોરવાનું કહે છે કે છોડ જાણે ચાલતો હોય, તો તમારે દોરવાનું છે. આગળ જો શોધી કાઢો, શું કોઈ છોડ બીજ વગર ઉગે છે? બરાબર, એવું કહે છે કે કોઈ છોડ એવો છે જે બીજ વગર ઉગે છે? તો હા, કયા કયા? તો કે જે કંદમૂળ છે, એટલે કે બટાકા છે, ડુંગળી છે, ગાજર, મૂળા, બીટ, બરાબર, લસણ, આ બધા જે છોડ છે એના આપણે ખબર છે, આપણે એનું મૂળ ઉપર ઉગેલા હોય છે, બટાકાની ઉપર ઉગેલું. બરાબર, એ આપણે જમીનમાં ઉગાડીએ તો એક બટાકો ઉગે છે, એમાં કોઈ બીજની જરૂર પડતી નથી. એનો જે મૂળ, જે ઉગેલો ભાગ છે એ જમીનમાં રોપવામાં આવે અને તેને સારા એવા પ્રમાણમાં સૂર્યપ્રકાશ, બરાબર, હવા, પાણી મળી રહે તો ત્યાં એ સરસ એવો એનો વિકાસ થાય છે. આગળ જોઈએ શિકારી છોડ. બરાબર, શું કહે છે? બિચારો પકડાઈ ગયો, આ ભમરો હતો અહીંયાથી અહીંયા બે આ લોકો વાતો કરે છે, અહીંયા બેઠો છે એટલે કે પકડાઈ ગયો. કેવી રીતે? આ જે તમને દેખાય છે એનું નામ કડસપર્ણ છે. બરાબર, કડસપર્ણની એક ખાસ પ્રકારની ખાસિયત શું છે આગળ અંદર પછી જોઈશું. આપણે પહેલાં જો એની ખાસિયત શું છે, તો એની અંદર એક જેલી જેવું પ્રવાહી હોય છે. બરાબર, એકદમ જાડું ચીકણું પ્રવાહી હોય છે પાણી જેવું, અને ઝીણા ઝીણા વાડ જેવી રચના હોય છે અહીંયા અંદર. એટલે શું થશે, અહીંયા આગળથી કોઈ પણ સજીવ પ્રાણી આવું નાનું અંદર જશે, બરાબર, એટલે શું થશે, અંદર ફસાઈ જશે. એ ચીકણું જે પદાર્થ છે પ્રવાહી અને જે વાડ જેવી રચના છે એમાં ફસાઈ જશે, અને ફસાઈ જશે એટલે બહાર નીકળી શકે નહીં. અને જેવું અંદર જશે એટલે એનું જે ઢક્કણ જેવી રચના છે એ ઢક્કણ શું થઈ જશે, બંધ થઈ જશે. એટલે આ જે જીવડું છે અંદર ફસાઈ જશે, અને આ જે કડસપર્ણ છે એ આ જીવડાનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. બરાબર, એટલે આ છે તો વનસ્પતિ, પણ એ પોતાના ખોરાકમાં આ કીટકોનો પણ ઉપયોગ કરે છે. બરાબર, જો એમાં કે ઘણા એવા છોડ હોય છે જે ઉંદર, દેડકા, કીડી મંકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરી ખાઈ જાય છે. કડસપર્ણ એ એક એવો જ છોડ છે જે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. તેનો આકાર કળસ જેવો અને મોઢું પર્ણથી ઢંકાયેલું હોય છે. છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે જેના કારણે જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે. જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે ત્યાં તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી. શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો. બરાબર, આ મેં તમને પહેલાં એની રચના કહી દીધી. બરાબર, જે આ કડસપર્ણ છે વનસ્પતિ ક્યાં જોવા મળે છે? ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને આપણા ભારતમાં. ક્યાં જોવા મળે છે? તો મેઘાલયમાં.
बराबर छे। तेनो आकार केवो छे तो अहींया एनो आकार कळस जेवो छे ने ऊपर एनु मोढू आ एक पान छे नाथी ढंकायेलू होय छे अने आनी अंदरथी मस्त एवी सुगंध आवती होय छे अने एनो रंग पण एटलो बधो आकर्षित होय छे के बधा पतंगिया छे मधमाखी छे माखी छे बराबर एवा नाना नाना जीवजंतुओ एनी तरफ આકર્ષાય છે અને જેવા અંદર જાય છે એવું આ ઢક્કણ બંધ થઈ જાય છે અને એના કારણે પછી અંદર ફસાયેલું જે જીવજંતુ છે તે બહાર નીકળી શકતું નથી અને આ જે કળસપર્ણ છે તે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે બરાબર છે। હવે આપણે આગળનો જે આ છે કેટલાક બીજ બરાબર છે એ આપણે જોવાનું છે। તો જુઓ કે તમે કેટલાક પ્રકારના બીજ ભેગા કરી શકો તો હા વિચારો તમને એક બીજ ક્યાંથી મળશે તો આપણે આ બીજને ઘરમાંથી જ ભેગા કરવાનો પ્રયત્ન કરીશું। જુદા જુદા પ્રકારના બીજ લાવો ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો। હવે આ બધા બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો તેનો આકાર કદ રંગ દેખાવ એટલે કે અડકીને જોવાનું કે લીસું છે કે ખરબચડું છે બરાબર। તો તમે તુવેર વાલ વટાણા ચોરી ઘઉં જુવાર બાજરી બરાબર એવા બધા બીજનો ઉપયોગ કરી શકો છો અને જોવાનું છે કે તમને દેખાવમાં કેવો છે એનું કદ કેવું છે રંગ કેવો છે એનો દેખાવ કેવો છે બરાબર છે। ત્યારબાદ શું કરવાનું છે તો કે વર્ગમાં ભેગા કરેલા બીજનો ચાર્ટ બનાવો। આ પ્રમાણે ચાર્ટમાં કોષ્ટક બનાવી બધા બીજની વિગત ભરો। તમારે કોષ્ટક બનાવવાનો છે અને જેટલા બીજ તમે લાવ્યા છો એ બીજના નામ લખી દેવાના છે પછી એનો રંગ લખવાનો છે બીજનો આકાર લખવાનો દોરવાનો છે અને એનો દેખાવ કેવો છે લીસો છે કે ખરબચડો છે બરાબર છે। અહીંયા તમને અહીંયા વાલ જેવો આકાર દેખાય છે બરાબર વાલને અડકશો તમને તો એ લીસું લાગશે પણ અહીંયા તમે ચણા લખો બરાબર તો ચણાનો રંગ લખો તમે કથ્થાઈ બરાબર છે। અહીંયા તમે ચણા દોરો કથ્થાઈ રંગ કરી દો અને દેખાવમાં શું લખશો તમે ખરબચડું બરાબર એવી રીતે તમારે અહીંયા બીજના નામ એના રંગ આકાર દોરીને એનો દેખાવ લખવાનો છે। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા વિચારો એવું કે છે શું ઉપરની યાદીમાં વરિયાળી અને જીરું છે જો તમારી યાદીમાં વરિયાળી અને જીરું તમારે લખવાનું છે બરાબર છે। આગળ છે કે ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું અને સૌથી મોટું બીજ કયું છે સૌથી નાનું બીજ તો કયું હશે રાઈનું હશે અને સૌથી મોટું બીજ કયું હશે તો કે રાજમાનું સોરી આ રાજમા છે ઓકે તો સૌથી મોટું બીજ રાજમાનું હોઈ શકે વાલ પણ હોઈ શકે બરાબર છે। તો તમે એ જે બીજ લીધા છે અહીંયા એ જે બીજ છે એ બીજનું આ રીતે નાનું મોટું ઓળખી શકો છો। આપણે અહીંયા આગળ આ રાજમા જોઈ શકીએ છીએ તમે બધાએ રાજમા ખાધા પણ હશે। લીસા અને ખરબચડા બીજ કયા કયા છે અહીંયા તમે જે બીજનું નામ લખો છો અને અહીંયા જે લીસું ખરબચડું લખાય છે એના આધારે તમારે આ જે બીજ છે એને અલગ કરવાના છે કે એમાંથી લીસા કયા છે અને ખરબચડા કયા છે બરાબર છે। તો આના પરથી આપણે શું જાણી શકીએ વિદ્યાર્થી મિત્રો તો કે દરેક બીજનો કદ રંગ બરાબર આકાર એનો દેખાવ અલગ અલગ હોય છે અને બીજી રીતે જોઈએ તો દરેક બીજની જમીનમાં ઉગવાની ક્ષમતા પણ અલગ અલગ હોય છે બરાબર। કોઈકના ફણગા વહેલા ફૂટે છે જ્યારે કોઈકના ફણગા ફૂટવામાં વાર લાગે છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયાથી ભણ્યા બરાબર આપણે આજે પાંચ પ્રશ્નો જોયા ત્યારબાદ આપણે અહીંયા ચર્ચા કરી કળસપર્ણ વિશે જોયું બરાબર। આ એક પ્રવૃત્તિ આપણે કરી તમારે ઘરે કરીને આ કોઠાને તમારે સાત કે આઠ બીજના લખવાના છે બરાબર એનો રંગ આકાર દોરવાના છે અને ત્યારબાદ તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે નોટમાં। હવે આ જે મુદ્દો છે વર્ગીકરણ કરો અને લખો એ મુદ્દો આપણે વિદ્યાર્થી મિત્રો આવતા પીડીએલમાં આવતા વિડીયોમાં જોઈશું। આટલે સુધી તમારે નોટમાં કમ્પ્લીટ કરવાનું છે। તો હવે આવતા વિડીયોમાં મળીશું આપણે વર્ગીકરણ કરો અને લખો નવા મુદ્દા સાથે।